नमस्कार मित्रों, स्वागत है अपने स्वागत है तमारो मारी चैनल पर। आज आप जोशो ऑब्स्टेट्रिकल एंड गायनेक नर्सिंग विषय एमसीक्यूज। तो पहले एमसीक्यू जो है, हाउ मेनी ड्रेस प्रिपेर इन लेबर रूम, एट लेबर रूम की अंदर केटली ड्रेस तैयार हो। ऑप्शन ए 4, ऑप्शन बी 5, ऑप्शन सी 6, ऑप्शन डी 7। अँ राइट आंसर है ऑप्शन डी 7। लेबर रूम की अंदर 7 प्रकार की ट्रे अंदर तैयार हो, जेनी अंदर एपिजोटॉमी ट्रे हो, एक्जामिनेशन ट्रे, बेबी ट्रे, इन्क्यूबेशन ट्रे, इमरजेंसी ट्रे, डिलीवरी ट्रे ने ड्रेसिंग ट्रे, आ 7 ट्रे अंदर हो। नेक्स्ट जो है, कॉड क्लेम्प इज केप्ड इन विच ट्रे इन लेबर रूम, लेबर रूम की अंदर कॉड क्लेम्प ए कई ट्रे अंदर हो। ऑप्शन ए एपिजोटॉमी ट्रे, ऑप्शन बी डिलीवरी ट्रे, ऑप्शन सी मेडिसिन ट्रे, ऑप्शन डी बेबी ट्रे। तो ये राइट आंसर है ऑप्शन बी डिलीवरी ट्रे। नेक्स्ट जो है, विच इज़ द कॉमन टाइप ऑफ एपिजियोटॉमी, ऑप्शन ए मीडियो लेटरल, ऑप्शन बी जे सेप्ड, ऑप्शन सी लेटरल, ऑप्शन डी मेडियन। ये राइट आंसर है ऑप्शन ए मीडियो लेटरल। नेक्स्ट जो है, ईडीडी कैलकुलेटेड बाय एक्सपेक्टेड डेट ऑफ डिलीवरी कई रीते कैलक्युलेट थाय छे। तो ऑप्शन ए 9 मंथ + 8 डे, ऑप्शन बी LMP + 9 मंथ + 7 वीक्स, ऑप्शन सी LMP + 9 मंथ + 7 डेज, ऑप्शन डी LMP + 9 मंथ + 6 डेज। तो ये राइट आंसर से ऑप्शन सी LMP + 9 मंथ + 7 डेज। नेक्स्ट जो है, हाउ मेनी TT और TD इंजेक्शन गिवन ड्यूरिंग प्रेग्नेंसी, એટલે TT અને TD નું ઇન્જેક્શન પ્રેગ્નન્સી દરમિયાન કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે, એટલે કે કેટલા ડોઝિસ પ્રેગ્નન્સી દરમિયાન TD અને TT ના આપવામાં આવે છે। તો ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી નોટ રિક્વાયર્ડ। અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી 2। તો પ્રેગ્નન્સી દરમિયાન 2 TT ના ડોઝ આપવામાં આવે છે, પહેલો જ્યારે પ્રેગ્નન્સી જ્યારે આવે છે ત્યારે, અને બીજો ડોઝ 27 થી 36 વીકની અંદર બીજો ડોઝ આપવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ, હાઉ મેની એન્ટીનેટલ વિઝિટ એકોર્ડિંગ ટુ WHO, તો WHO મુજબ ઓછામાં ઓછી એન્ટીનેટલ વિઝિટ કેટલી હોય છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 6, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 2। એ રાઈટ આન્સર છે ઓપ્શન એ 4 વિઝિટ। તો પહેલી વિઝિટ જ્યારે રજિસ્ટ્રેશન કરવા માટે પ્રેગ્નન્સી કન્ફર્મ થાય ત્યારે પહેલી વિઝિટ હોય છે, બીજી વિઝિટ 14 થી 26 વીકની અંદર હોય છે, ત્રીજી વિઝિટ 28 થી 34 વીકની અંદર હોય છે, અને ચોથી વિઝિટ 36 વીકથી લઈને કે ડિલિવરીના અંત સુધીમાં હોય છે। નેક્સ્ટ જોઈએ, ફર્સ્ટ ફોઇટલ મુવમેન્ટ ઇઝ ઓલ્સો નોન એઝ અ, ફર્સ્ટ ફોઇટલ મુવમેન્ટ જે થાય છે એને આપણે શું બીજા કયા નામ તરીકે ઓળખીએ છીએ? ઓપ્શન એ લાઇટનિંગ, ઓપ્શન બી ક્વિકનિંગ, ઓપ્શન સી ગુડલ સાઇન, ઓપ્શન ડી ચેડવિક સાઇન। અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી ક્વિકનિંગ। ક્વિકનિંગ એટલે કે જે બેબી જે ફર્સ્ટ ટાઈમ અંદર મૂવમેન્ટ કરે છે જેને આપણે ક્વિકનિંગ તરીકે ઓળખીએ છીએ, જે 17 થી 20 વીક વચ્ચે પણ આ બેબીનું ફિલિંગ પણ આવી શકે છે। નેક્સ્ટ જોઈએ, સ્પોન્ટેનિયસ એબોર્શન કન્સિડર ઇન, ઓપ્શન એ લોસ ઓફ પ્રેગ્નન્સી નેચરલી બિફોર 20 વીક્સ, ઓપ્શન બી લોસ ઓફ પ્રેગ્નન્સી નેચરલી બિફોર 26 વીક, ઓપ્શન સી લોસ ઓફ પ્રેગ્નન્સી નેચરલી બિફોર 29 વીક્સ, ઓપ્શન ડી નોન ઓફ ધી અબોવ। અહીં રાઈટ આન્સર છે ઓપ્શન એ લોસ ઓફ પ્રેગ્નન્સી નેચરલી બિફોર 20 વીક્સ, એટલે કે સ્પોન્ટેનિયસ એબોર્શનની અંદર 20 વીકની અંદર પણ આ થઈ શકે છે, જેને આપણે સ્પોન્ટેનિયસ એબોર્શનમાં કન્સિડર કરી શકીએ છીએ આપણે। નેક્સ્ટ જોઈએ, ટેબ IFA એટલે કે આયરન ફોલિક એસિડ શુડ બી સ્ટાર્ટેડ, એટલે આયરન ફોલિક એસિડ ક્યારે સ્ટાર્ટ કરવામાં આવે છે? તો પ્રેગ્નન્સીમાં આયરન ફોલિક એસિડ એ જોઈએ આપણે, ઓપ્શન એ 10 થી 12 વીક ઓફ જેસ્ટેશનમાં, ઓપ્શન બી 1 થી 3 વીકના, ઓપ્શન સી 14 થી 16 વીકમાં, ઓપ્શન ડી એની ટાઈમ ડ્યુરિંગ પ્રેગ્નન્સી।
અહીંયા રાઈટ આન્સર છે ઓપ્શન સી 14 થી 16 વીક તો 16 વીક ઓફ જેસ્ટેશનની અંદર. નેક્સ્ટ જોઈએ એમટીપી એક્ટ પાસ્ડ ઇન, એટલે એમટીપી એક્ટ ક્યારે પાસ થયો હતો, તો ઓપ્શન એ 1949માં, ઓપ્શન બી 1954માં, ઓપ્શન સી 1961માં, ઓપ્શન ડી 1971માં. અહીં રાઈટ આન્સર છે ઓપ્શન ડી 1971માં. નેક્સ્ટ જોઈએ વિચ ઓફ ફોલોવિંગ ઇન્ડિકેશન ઓફ એમટીપી, નીચેનામાંથી કઈ એમટીપી માટેની ઇન્ડિકેશન છે. ઓપ્શન એ પ્રેગ્નન્સી કોસ્ડ બાય રેપ, ઓપ્શન બી પ્રેગ્નન્સી દેટ રિઝલ્ટ ઓફ સ્ટરાઇલાઇઝેશન, ઓપ્શન સી સબસ્ટેન્શિયલ રિસ્ક ઓફ એબનોર્મલિટીઝ ઇન ફેટસ, ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. તો એ રાઈટ આન્સર છે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. એટલે કે એમટીપી ક્યારે કરી શકાય આપણે, કે જ્યારે કોઈ પ્રેગ્નન્સી રેપના કારણે, કોઈ ઘટનાના કારણે પ્રેગ્નન્સી રહી ચૂકી હોય ત્યારે પ્રેગ્નન્સી થઈ શકે છે. બીજું કે જ્યારે કોઈ સ્ટરાઇલાઇઝેશન કયો આપણે કોન્ટ્રાસેપ્શન મેથડ જ્યારે ફેલિયર થાય છે ત્યારે, અને સબસ્ટેન્શિયલ રિસ્ક ઓફ એબનોર્મલિટી ઇન ફેટસ, એટલે કે જ્યારે બાળક જ્યારે પેટની અંદર હોય છે ત્યારે અમુક પ્રકારનું કોઈ એબનોર્મલિટી જોવા મળે, માલ ફોર્મેશન જેવું કંઈ જોવા મળે ત્યારે એમટીપી થઈ શકે છે. નેક્સ્ટ જોઈએ મેડિકલ મેથડ ઓફ એબોર્શન ઇઝ ડન વિથ મેડિકલી પ્રિસ્ક્રાઇબ ડ્રગ, ઓપ્શન બી એબોર્શન વિથ હર્બ્સ, ઓપ્શન સી વેક્યુમ એસ્પિરેશન, ઓપ્શન ડી નોન ઓફ ધી અબોવ. મેડિકલ એબોર્શન ઓફ મેડિકલ મેથડ ઓફ એબોર્શન, જેને આપણે શોર્ટ ફોર્મ છે MMA, જે કઈ રીતે થઈ શકે છે, એટલે કે દવા મેડિકલી પ્રિસ્ક્રાઇબ ડ્રગ, કે એબોર્શન વિથ હર્બ્સ, કે એબોર્શન, ઓપ્શન સી વેક્યુમ એસ્પિરેશન, ઓપ્શન ડી વન ઓફ ધી અબોવ. એ રાઈટ આન્સર છે ઓપ્શન એ મેડિકલી પ્રિસ્ક્રાઇબ ડ્રગ્સ, એટલે જે ડૉક્ટરની સલાહ મુજબ જે દવા લઈને જે એબોર્શન કરવામાં આવે છે તેને આપણે MMA તરીકે ઓળખીએ છીએ, જેની અંદર કોઈ પ્રકારની સર્જરી કરવામાં આવતી નથી, ખાલી દવાથી ખાલી એબોર્શન કરવામાં આવે છે.